ઘોર પદાર્થનો ત્યાગ અને ગ્રહણ એનાથી એનું સ્વરૂપ શૂન્ય છે. બરાબર. હા, કુંડલપુર આવ્યું ક્યાં ગયું? દમોથી કુંડલપુર દૂર આવ્યું. એમને ખરાવ્યા છે આગે ખરાવ્યા છે કેટલીક સેકન્ડ આગળ કંકુત્રી એ છે કે પ્રતિમાને પધરાવી શકતો નથી હાથમાં એમ કે છે. પ્રતિમાને ઉપાડી શકતો નથી અને મૂકતો મૂકી શકતો. યારી વાત કેમ કે તો પર પદાર્થ છે, એને વિકલ્પ હો એ વિકલ્પ અજ્ઞાનીને એને હું મૂકું છું ને આને પધરાવું છું ને આને છોડું છું એનો વિકલ્પ થાય છે. ભાઈ આખી વાત જ્ઞાનીને એવો વિકલ્પ હોય આ છે એ મારો રાગ છે એના ઉપર લખ્યા છે. બરાબર. પણ હું એને પધરાવી શકું છું, આપન કરી શકું છું એ કારણે સરસ નહીં. આવું ભાઈ આખી વાત આવું છું. પ્રતિમાના મંદિર કરાવવા કોણ નાખે ભાઈ? એક આવે જળનો પર્યાય તે પ્રકારે ત્યાં ક્રિયાવતી શક્તિને કારણે ત્યાં અંદર જાય છે. ભગવાનની નીચે સુનો સુનો કુદરત એવું સ્વરૂપ છે. એ તો જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન શું કરે? બીજી ચીજને ઉપાડે, બીજી ચીજને ખાપે. આવી વાત એને વિકલ્પ આવે એટલું, બસ એની મર્યાદા વિકલ્પ આવે એટલું. બરાબર. પછી વિકલ્પ આવ્યો માટે પર પદાર્થને જે છે કે છોડે છે. હા હા, મારી વાત બની છે. એટલા લોકોને એવું લાગે છે ને કે આપણો એકાંત નીચે એકાંત, પણ નીચે એકાંત નથી. એ વિકલ્પ આવ્યો એ હજી વ્યવહાર, અને એને છાપું નાખવું એ વ્યવહાર નથી તો જ્ઞાન છે. સમજાય? સાંભળો ને, જાડ્યા ને બહિર્મુંઢમ કરું તી અધ્યાત્મ આત્મવિદ ન અંતર બહિર ઉપાદાન ન ત્યાગ ચિતન એને તેની વ્યાખ્યા આવે. સ્વ પદાર્થ ને પર પદાર્થ ને કઈ જેવું મૂકવું એવો કોઈ સંબંધ નથી કેતો. અર્થ થાય તો અંતર સ્વરૂપમાં લક્ષ જતા તેને ગ્રહે છે અને આવે છે. આવે છે ને પ્રજ્ઞા વડે ગ્રહે છે. પ્રજ્ઞા વડે જુદો કર્યો, પ્રજ્ઞા વડે ગ્રહાય છે. ભગવાન આત્મા જ્ઞાનની પર્યાય દ્વારા એને રાગને પરને જુદો કર્યો. જ્ઞાનની પર્યાય અંતર્મુખ પણ રાગને શરીરથી જુદો કર્યો. ચૈતન્ય હવે
હવે કે છે કે તું જુદો કયો પણ પકડવો છે રીતે, આમ જુદો કયો ગરવો છે રીતે, કે જે રીતે જ્ઞાન ની પર્યાય સ્વભાવ ને જુદો પરથી પાડ્યો તે જ પર્યાય થી એને ગ્રહ બરાબર એવો માર્ગ ભાઈ મિત્ર. એનો ત્યાગ ગ્રહણ છે બરાબર. આ તો સમાધિ તંત્ર છે ને, એકદમ માખણ ની વાત છે. જ્યાં સ્વરૂપ ચૈતન સ્વરૂપની વસ્તુઓ સ્વરૂપની હૈયાતીનો જ્યાં સ્વનો આશ્રય લઈને સન્મુખ થયો ત્યારે એને ગયું અને રાગને ચેતવાળે ઉત્પન્ન થતો નથી, તેથી રાગને છોડ્યું એમ કહેવામાં આવી એની મર્યાદા છે. બીજા તો એમ કે જે કોઈ પરદેવનો કરતા થઈ શકતો નથી, દિગંબર જૈન એવી વાત છે. હિન્દુમાં ભાષણ કર્યું કરે છે. પરને કરી શકું એટલે શું, એટલે શું એ પર પદાર્થનો જે અવસ્થા એની જે ક્ષેત્રે જે કાળે જે પ્રકારે થવાની છે એને આત્મા શું કરે. હાથ હું તો કહ્યું એ એનો પરમાણુ નો તે સમય નો જન્મ કાળ ઉત્પત્તિ નો એનો કાળ તો એનો એ આત્મા એને કેમ ઊંચો કરે કે કોને કહ્યું, કોને કહ્યું કે થયો છે એને કરે છે એવી અજ્ઞાની ભ્રાંતિ થાય છે. હું મને તો એને કે રખડે છે વાત એવી થાય છે તો અનુભવ આવ્યા છો કે નહીં નથી એ તમારે છે ને કેશોરલાલ છે ભગવાનનો આવે પછી એને કહ્યું પેલા નિમિત્ત થી થતું નથી તો તમે ત્યાં આંદોળવા ઉતરવા જાઓ. એને પૂછ્યું ત્યારે કે એ નિમિત્ત થી થતું નથી એને દ્રઢ કરવા માટેનો અમારો ભાગ હતો. બીજું કે સરળ છે એ બીજો નહીં એ બીજા દરજ્યા દરવાજા પાયા એ બીજા મૂળખો સમજાવ્યા રસ લાવવા બધા ને વાત સારી કરે ત્યારે કે નિમિત્તથી થતું નથી, નિમિત્તથી થતું નથી તો પછી જાઓ થતું નથી એની વારંવાર યાદગીરી ને સ્મરણ માચી શકે એને દ્રઢ કરવા એમ કહેતો. મારો જીવો માચી શકે શુદ્ધ સ્વરૂપમાં સ્થિત
આત્મા શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય અંતર સ્વીકારની દ્રષ્ટિ તથા તેમાં નિશ્ચિત આત્મા કૃતકૃત હોવાથી આ એ તો કરેલું કામ જે છે એ કર્યું એને. તેને બાય અંતરંગ કાંઈ પણ વિષયમાં ગ્રહણ ત્યાગની પ્રવૃત્તિ હોતી નથી. એ તો પોતાના ચિદાનંદ સ્વરૂપમાં સદા સ્થિર રહે છે. માર્ગ એવો છે, એને કોઈ બી અભ્યાસ કર્યો નથી અને એ વાત સાંભળો અને મળતી નથી, એથી બિચારા ઘૂંચાઈ ગયા છે. એ છે કે કોઈ ધર્માત્મા કે અજ્ઞાની એ બળખાને ચોંચ્યો છે કરીને જુદો પડી શકે, પછી બહાર ફેંકી દે. ભાવનગર દરબાર હતા ને, ઘરમાં પીડ્યા જાય છેલ્લે મોટો રોગ મોટા મૂકો એ પૂછ્યું. બહેના પેલા જ મરી ગઈ ઘરાણી, છોકરા નાના બધા કૃષ્ણ કુમાર બધા નાના હતા, છેવટે મરવા પડ્યા ત્યારે શાસ્ત્રોને કહે કે આય બોખો નડે છે, આય બોખો નડે છે, એટલો જરી કાઢો. કાઢી સમી ગયો છે ત્યાં દરબાર હતા. અરે છોકરાઓ માં બી નાના થઈ ગયા, બાપ બી નાના થયા, રાજા મકર. હા બહુ અહીંથી કાઢો તો નીકળી જાય છે. ડાક્ટર એકાદ વાર તો કાઢ્યો, જ્યાં કાઢ્યા છે તો બીજો ન્યાય ક્યારે સ્થિતિ જ્યાં પૂરી થવાની છે. અહિયા બહુ તૂટી ગયો દીધો, એ રોટક્યો ગયા, કારણ કે કફને પકડાવવાની સ્થિતિ ત્યાં હતી અને શ્વાસ બંધ થવાનો જેનો કાળ હતો એને કરી શકે કરીને. ડાક્ટર તો કહી શકે જ નહીં, નીકળવાનો નીકળવાનો હતો કે નીકળ્યો પછી પાછો એનો બોલ્યા આ અટકે છે. હા અમલદાર અધિકારીઓ ઉભા ઉભા સતત જોતા, છોકરાઓ નાની ઉંમરના બધા હતા, સરકારજી નહોતા બેઠા, નાની આ કૃષ્ણ કુમાર એટલે કૃષ્ણ કુમાર નો નીકળ્યો છે. હા મહારાજા પોઢી ગયા એમ કે મરી ગયા એમનો કે વાત તો એ પોઢી ગયા છે, પાપી હતા ને બહુ, હંસા બહુ કરતા નર્કમાં જવાનું, બીજું કોઈ એને ફોન હોય ને આ હાથ હજી જગત ને કેમ દેશે આ વાત. જી પ્રભુ બહુ પાપ કરતા, સ્વીકાર કરતા, હું દીપરાની હારે લઈ જઈ હરણને મારતા. અમારી ઉંમર નાની 10 વર્ષની ત્યાં જોઈ ઉમરાઓમાં દરબાર આવે છે, લાવે દીપડા લાવે અને એ દીપડાને ઠૂઠા મૂકીને માંસ આપ્યા, માંસો દીપડો આવે વળી ખાય વળી લઈ જાય એમ કરતા અમે જોયું હતું ત્યાં ઉમરાવાનું.
ઉતારો છે એને એમ કોઈ વિભાગમાં રાખી ગયા. માણસ ન આવવાની ચિત્ર કહેવું છૂટો દીકરો હોય ને છૂટો એમ કરીને માણસ એમને રાખ્યા થોડીક માટે હવે ખાવા આવે આપણે મળી પાછો લીકો લઈ જાય. હા એક વખત તો એવું બની નું કે દીકરો અંદર ગરી ગયો એના ઉડામાં પકડવા ગયા ત્યાં એમાં એ વાણીઓ મેળવો મળે એ વાણીઓ હાથ નાખીને સાધુ સાધુ દરબારને અનુકૂળ કરવાનું દીકરો હાથ ફરી નથી દીકરો વાણીઓ વાણીય એ જન્મને રાજાને અનુકૂળ થવા હું ત્યાં તમારે ત્યાં કરી દીકરો હાથ ધરી મોઢા ગુણ ખોટ એ ક્રિયા તો જળની જે કાળે થવાની એને હાથમાં રોકી શકે નહીં બરાબર કરી શકે નહીં. તત્વની સ્થિતિની મર્યાદા આવી છે બરાબર એથી વિપરીત માને તો વિપરીત અભિનિવેશ રૂપી મિથ્યાત લાગે છે. ધર્મી જીવ પરના ગ્રહણ ત્યાગથી તો નિવૃત્યો છે પણ પોતાના ગ્રહણ ને ત્યાગ એનાથી નિવૃત્તિને જયારે સ્વરૂપમાં રમે શકે છે ત્યારે થી ક્રત ક્રત અંધ થી છે. આવું ધર્મ ભાઈ ભાઈ એનાથી જીવ દયા પાવો ધર્મ થાય અહીં કઈક જીવ દયા પાવવાનો તારો ભાવ એ મિથ્યા છે કેમ કે પરની પર્યાય નો હું કરી શકતો નથી. જુદા જુદા વિચાર પણ ખોટા એનો હું વર્ત એ છે જ નહીં એમાં રામભાઈ શકે છે તો અંગ્રેજીનો શબ્દ છે આપણને કોને જીવાડે આ તો કર્ણલોકના નાથનું એ વચન છે કે તારો સ્વભાવ જીવતર શક્તિ એ ગુણ છે. જીવવું એ જ્ઞાન એ આનંદ થી જીવવું એ તારો એ ગુણ છે. આ પૂરતાની શક્તિ માટે શક્તિ છે ને જીવતર શક્તિ ચૈતન ભાવ પ્રાણી જીવે છે એને જીવવામાં એ જીવતર શક્તિ કારણ છે. બરાબર સમજાણો કઈ એનાથી જીવ ને બીજા એ રીતે જીવે જીવવા બેનું કઈ છે સમજાણો કઈ ભારે મારે બાપા જીવ જે છે એમાં એક જીવત્વ નામનો ગુણ છે. જીવ એ ગુણી વસ્તુ છે એમાં જીવત્વ નામની એક શક્તિ ગુણ સ્વભાવ એ સતનું સત્વ છે એનાથી તે જીવી રહ્યો છે. એને બીજો એ રીતે જીવાડે એવું સ્વરૂપ છે. આ દસ પ્રાણ થી જીવવું એનું સ્વરૂપ નથી. મન ને ઇન્દ્રી કે જેનું જીવવું નથી અલિંગરણ અલિંગરણ ના વિષ બોલ છે એમાં એક બોલ છે આવો ભગવાન આત્મા મન ને ઇન્દ્રી થી જેનું જીવન નથી. આ શું કીધું સમજાણું મન ને ઇન્દ્રિય એટલે પછી પાંચ ઇન્દ્રિય ને મન તત્વ આવી ગયું ને બહાર જવાનું એ ભાવ પ્રાણે એ રીતે જીવે એ પણ એનું સ્વરૂપ નથી. અશુદ્ધ ભાવ પ્રાણ એટલે પાંચ ઇન્દ્રિય ને મનની યોગ્યતા જે ઉઘાડની છે એનાથી જીવે એ પણ એનું સ્વરૂપ જીવન નથી. આ પ્રાણ દસ ને એનાથી જીવે
એ તો એના સ્વરૂપમાં છે જ નહીં. જીવે ને જીવવા જેવો બાપુ રાડું પડે બધા મોટા વરઘોરા નીકળે જેથી હારે હોય. જીવે જીવા જેવો મહાવીર નો સંદેશ છે. ભગવાને તો ભાઈ એમ કહ્યું નથી, કારણ કે દસ પ્રાણે જે જીવે એ તો જીવી રહ્યો છે જળને કારણે. એમાં બી જીવે એનાથી જીવન એને જીવવા જો એમ ભગવાન કહે છે ને એમ વસ્તુ છે ને. બહુ વાપુ છે ભગવાન આત્મા અનંત જ્ઞાન અનંત આનંદ અનંત સત્તા અને દર્શન એવા સ્વભાવ ભાવરૂપિ એના ભાવ પ્રાણ છે એનાથી તે જીવે છે. એ એનું જીવતર છે. એને ઇન્દ્રિય ને મનથી જીવન એ એના સ્વરૂપમાં નથી. આ તો બધી બહારમાં તો કઈ મળ્યું નથી. હવે તમારે શીખવાનું નહીં કે કઈ ભણાવે છે ને ભલા નથી. ગપમાં અમારા સમાચાર શીખે છે ને કે એનું છે ને હું કહેતો છું એ તો ઉપરી છે કે એ કઈ કઈ ભણાવે નહીં પણ ઓલા બાર તો હું ખૂબ કહેતો છું. એવા ધીરુભાઈ શું સંતોષ હા હા ત્રણલોકના નાથ જી સર્વજ્ઞ દેવ એની વાણીમાં એમ આવ્યું પ્રભુ તું તો અલિંગ છો ને એટલે મનને ઇન્દ્રિયોથી જીવવું એ તો તારા સ્વરૂપમાં નથી ને એમ સમજાણું કાંઈ. અલિંગકરણમાં આવ્યું છે આપણે બધા વ્યાખ્યા આવી ગઈ છે. વીસ બોલ છે અલિંગ ગ્રહણ એક શબ્દ એના વીસ અર્થ છે. હા એ સંતો ની વાણી છે બરાબર. એ વિતરાગ ના રામ બાણ કથનો છે. ભાઈ તું તો ચૈતન ભાવ પ્રણ આનંદ ને જ્ઞાન ને દ્રષ્ટાવળી કરીને આનંદ ને જ્ઞાન ને દ્રષ્ટાની હયાતી વળી કરીને તું રહેલો છો તેમ રે એને જીવતર કહેવામાં આવે છે. બરાબર નખ્યા ભેગા કરી સમજાણું કાંઈ. અનિંગ ગ્રહણ થઈ તેરમો મુ છે. વીસ બોલ છે ને મન ભાવ મન ને દ્રવ મન ભાવ ઇન્દ્રિય ને દ્રવ ઇન્દ્રિય એ જેનામાં જીવનમાં નથી એવું તો ભગવાન આત્માનું સ્વરૂપ છે. બરાબર દ્રવ મન રજકણો ભાવ મન એમાં ટોટલ ની યોગ્યતા દ્રવ ઇન્દ્રિયો આ ઘર ભાવ ઇન્દ્રિય એક એક વિષયને જાણવાની યુક્તનો કોષ ભાવ એ છે કે એનાથી એનું જીવન જ નથી. એ માની રહ્યો છે અજ્ઞાની કે હું જીવું છું આ રીતે એ તો બ્રહ્મ છે. અને બ્રહ્માનંદ ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન દર્શન ના હોવા પણ ટકી રહ્યો છે. એ ટકી રહ્યો છે તેનું જીવન છે. આવી વાતો ક્યાંક છે નો બહુ વાકડી પડી મળે મારે તો આવો છે ભાઈ. એ રીતે તું જીવ ને બીજાને જીવવા દે એ પ્રશ્ન ક્યાં થાય. અધિકાર ક્યાં ને સ્વર્ગ્રહ ની ફરિયાદ કેમ થઈ નથી તારા કામ નો કામ નથી. બરાબર હવે
એટલે કે હું બીજાને મોક્ષ કરાવું નહીં. જ્ઞાન મોક્ષ કરાવે બીજાને બંધ અધિકારમાં આવે છે, અને બીજાને ભૂલમાં નાખીને બંધ કરાવવાનું. સમજાણું? બે ખોટી વાત. એક હતો વાણિયો, એને હતો વેર, એક બીજા વાણિયા આવ્યા. પછી એનું મકાન તણા પછી વાણિયો નહીં, એટલે બીજો વાણિયો ડેરા નીટ લઈને એનામાં મૂકી આવ્યો. એટલે આનું નુકસાન કરતા છે. એને તો ખબર નથી બિચારા કઈ વાત ખતમ. એ નિરુજી માણસ હતો, ઘરના મકાન થતા તો એમાં આનું નુકસાન કેમ થાય? અને હવે દેરાર થતું તો એની એટલે લેવી એક મૂકી જાય. દેવદ્રમ થયો ને, પણ હવે એને તો ખબર નથી. એને નવા ભ્રમણાઓ જગત નું એ ઈટથી એનું નુકસાન થાય, કારણ કે દેવદ્રવ હતું, પણ એને તો ખબર નથી એને નુકસાન કેમ થાય. નુકસાન તો પોતે કરદ્રવ ને ગ્રહીને પોતામાં નાખ્યો ભેળવું હોય એ ભાવ રહી શકે એનો હૃદયનો પ્રશ્ન નથી. જન્મ મરણ ના અવતાર ના પંથ લૌકિક માંથી નીકળવું તો લોકોતંત્ર મારું હોય ને. હા, એ છે જીવ તું તો ચિદાનંદ સ્વરૂપમાં સદા સ્થિર રહે તારું જીવન છે. સમજાણું? કાંઈ વિકલ્પ આવે છતાં એ વિકલ્પ થી એનું જીવન નથી. કારણ કે વિકલ્પ નો અભાવ થાય છે તો એ સ્વરૂપ નું જીવન તો ટકી રહે છે. હા, વિશેષ બહિરાત્મા ને, બહિરાત્મા એટલે જે પુણ્ય ને પાપના ભાવ અને શરીરાદી પદાર્થ ભાઈ એ આત્માના સ્વભાવમાં નથી. ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ એવો જે સ્વભાવ, એમાં એ વિભાવ નથી પણ પાપ અને અન્નદ્રવ્ય નથી. છતાં એ વિભાવ અને અન્નદ્રવ્ય મારા છે, એ બહી ચીજ છે ને મારી માને એના બહિરાત્મા, એનું નામ અજ્ઞાની. સમજાવું? કઈ બહિરાત્મા ને અંદર ના ચૈતન્ય તત્વ નું જ્ઞાન નથી. હા, એને કઈ બાય ચીજો છે એનામાં નથી, સ્વરૂપમાં એના અસ્તિત્વ ઉપર એની નજર છે. પણ અંતર ચૈતન તત્વ રાજ અને શરીર જે બાય ચીજ છે એનાથી જુદી ચીજ છે એવી તો વિજ્ઞાની ને ખબર નથી. હા, એને સ્વ પર નું ભેદ જ્ઞાન નથી. અજ્ઞાની પર ને પોતાનું માને છે, રાગ ને, પુણ્યના પાપના ભાવને અને એના પર તરીકે મળેલી અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી એ પોતાની છે માને છે. એને તો હું જ્ઞાનાનું ચૈતન્ય સ્વરૂપ, પર રાગ ને અજીવ તત્વ એટલે આશ્રવ ને અજીવ તત્વ એ ભિન્ન છે. ન્યાય તત્વથી
ચૈતન્યથી રાગ અને અજીવ આશ્રવ અને અજીવ બે ભિન્ન છે, બરાબર. એને ઈશ્વર ને ભિન્ન જાણતો નથી. જે પાય પદાર્થો દેખે છે તેની સાથે એકતા બુદ્ધિ કરે છે, કેમ કે અંદર ચૈતન્ય તત્વ છે એની તો એને ખબર. એટલે જ્યાં બાય દેખે છે એને એમાંથી મને મજા પડે છે, મને સુખ થાય છે એમ અજ્ઞાની પરમા માને છે. જે બાય પદાર્થ દેખે એમાં એટલે બુદ્ધિ કરે. હા હા, શરીર ઇન્દ્રિયો એના લક્ષમાં આવે છે. લક્ષ્મણ ચૈતન સ્વરૂપ તો લક્ષ્મણ લીધું નથી, બરાબર. પોતાની જીવનનું જીવતર એવું તત્વ, કાયમ ટકતું જે ધ્રુવ તત્વ, એને તો લક્ષ્મણ આશ્રયમાં લીધું નથી. એથી બાય દેખે તેને પોતાનું માનીને તેમાં અટકેલો છે. સાધુ થાય તો પણ એ શરીરને ઇન્દ્રિયથી કામથી હું લઈ શકું છું, એ બાય દેખે તે એકતા બુદ્ધિ છે. સમજાણું કાંઈ, કેમ કે જ્ઞાનની પર્યાય અંતર તત્વ તરફ તો ગઈ નથી. અંતર તત્વ જે ચૈતન્ય સ્વ છે એની એને ખબર, બહી જે એમાં નથી એના ઉપર એની નજરો છે. આવીન્દ્રિય ખંડ ખંડ એના એ મારો અવયવ છે, અને આ જળ છે ઇન્દ્રિયો ભલે, પણ એનાથી હું જાણવાનું કામ કરી શકું છું એમ માનનાર દેખે તેમાં તેની એકતા બુદ્ધિ છે. જેમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરી નથી દેખાયેલા તત્વને જોતો નથી અને જોવે છે કે તો બધા બાય તત્વ છે. એથી બાય તત્વમાં આ ઠીક છે, શરીર ઠીક રહે છે, નિરોગતા છે, અને રોગ થતાથી અનિષ્ટ છે. એ સ્ત્રી કુટુંબનો પરિવાર વાલો એને લાગે આ ઈષ્ટ છે એટલે મને પ્રિય છે, દુશ્મનો આદિ અનિષ્ટ છે માટે અપ્રિય છે, એવી અજ્ઞાની કલ્પના કરે છે. રાજદ્વેષ ભાવથી તેના ગ્રહણ ત્યાગ કરવા ધમકે છે. શું કહે છે? પોતે ચૈતન્ય સ્વરૂપે જ્ઞાન સ્વરૂપે જ્ઞાન સ્વરૂપે જ આત્મા, જો જ્ઞાન સ્વરૂપીના હયાતીને તો જીવનની એને ખબર નથી. એથી જે જ્ઞાનની પર્યાય બાહ્ય કર્મ જે ભળે છે અને જે એને દેખે છે એમાં જ એને ઈષ્ટ નિપુણ માનીને કલ્પનાની ઝંખના કર્યા કરે છે. બાહ્ય પદાર્થોના ગ્રહણ ત્યાગ કરવા ઝંખે છે. હા, સર્ફ કર્યો હોય ને જયારે સર્ફ આમ દેખાવો માગ
नहीं उन्नति और छात्रा से जन्म और नाग तो क्यों अं हो जटू करे नहीं मारे અને પાછું એ નાગનું સેવ એવી હોય છે જેને કરડેલો ની કોથળી હોય તો જે આમ નાખે ત્યારે એમ ઝેર પડે એની દાંતમાં ઝેર હોય છે કોથળી એટલે કરડીને આમ કરે ત્યારે ઝેર નાખી દે અને એ કરડતા વખતે નાગ પગે કરડે કેટલા પગ એમ ઝાટકે છોડવા માંગે નિષ્ઠ લાગીને છોડવા માંગે અને ચંદન ચોપડનારાના ઈષ્ટ લાગીને એને કર્મ કરે એ વાત એથી ગ્રહણ ત્યાગ કરવા છે પરંતુ બાય પદાર્થોના ગ્રહણ ત્યાગ છે એને હાજર નથી ભાઈ પદાર્થને છોડવું રાજકીને છોડી દેવું અને અનુકૂળતાથી હાથથી એને ગ્રહણ કરવું એ આત્માનો અધિકાર નથી. આવો પાંડવો હોય છે પરને માટે પાંડવો ને પોતા માટે છોડવી બરાબર. હા હા પોતાના કામ જ્ઞાતા દ્રષ્ટાના કરવામાં વીર છે પરના કામ કરવા માટે ભગવાન અનાદિનો પાંડવો છે. એની સ્થિતિમાં શું કરી શકે છે શું નથી કરી શકતો એની પણ જેને ખબર નથી અને ગરમ થઈ જાય એને કહે એ પદાર્થો તો પોતાના કારણે આવે છે અને જાય છે. શું કીધું હું જાણું આહાર પાણી સ્ત્રી કુટુંબ એને કારણે આવે છે અને એની મુદત થતા એ પોતે છૂટીને એને કારણે જાય છે. એ આત્મા એને ગ્રહી શકે રાખી શકે છોડી શકે એમ એને બરાબર ભાઈ આવું ભાઈ ઊંધી માનતા ને લીધે તેનો બાય ગ્રહણ ત્યાગ રાજ્ય ગરબી છે. માણસ કે છે ને ખાવા ખાવે ભાઈ પેટમાં દાંત નથી માટે ચાવીને ખાવું એમ કે છે ને ભાઈ અંદર ચેકવા બાદ નથી આ ઘરાની નગરી હોય ને જરા નગરી તો ખાય થોડા થોડા ને જઈ નવી કઈ કામ ન હોય અને કઈ કામ ન હોય આમ જરા છે એવા હોય ભાઈ ભાવે પણ એમ પછી ચલ ને ચલ રખો રોજ થાય ના એ કહ્યું ને કે બરાબર ઉગાડીને ખાધી અંદર દાંત નથી ચાલીને ખાધી હે અંદર દાંત નથી આ શું બધું બરાબર લાભ જેમ કરી પાતણ કરીને ખાધી ત્યારે ભગવાન કોને કરે પાતો કોણ કરે એમ કાવે હા એ દાંતની ચાલવાની ક્રિયા એ જળની છે બરાબર. એ આત્મા કહી શકે કે છોડી શકે એમ છે એને પરદ્રશ્યથી ભિન્ન પાડવો એને મહા અનંતકાળનો અભ્યાસ નહીં ને સાધુ થઈને પણ એને શરીરની ક્રિયા એ મારી છે હું જેમ એને હલવું તેમ હાલે છે જેમ કે શરીર ઇન્દ્રિયો જે છે જ્ઞાન છે તો આ લઈ જવું તો જો અહીંયા લઈ જાય
એમ આવે છે. એમ કે જ્ઞાન છે ને તો એને આમ લઈ જઈ જ્ઞાન સહિત કરી છે ને તો ઇન્દ્રિયો પણ એને જે માગે જ્યાં જવા માંગે ત્યાં એ પોતે એમને લઈ જાય, ઇન્દ્રિયો ત્યાં જાય છે. એમ જ ખોટી વાત છે. સમજાણું કઈ એમ કહીને ઇન્દ્રિયોને સચેત કરાવીને એમાં પણ કામ કરવાની જે એના લક્ષમાં છે તે કામ કરવા ઢળી જાય છે. જેમ રોટલી નો ટૂંકો કરે, પછી દાન માં ફમાવે, પછી એવું જે શું કહેવાય, ચૂરણ શું કહેવાય, ચટણી ચટણી પછી ભેગું કર્યું. હા, હું એ લઈ શકતો નથી, ચાલી શકતો નથી, ને ગળે ઉતારી શકતો નથી. બરાબર ભાઈ, કોદ્રજને એકતા માની લો એ મોટી ભૂલ છે. ચાહે તો સાધુ થયો તો પણ આ એની ભૂલ ગઈ નથી. બરાબર સાધુ દ્રવ લઈ ગયો ભાઈ. હાજી હા, કે છે ઊંધી માતાને લીધે તેને બાય ગ્રહણ ત્યાગમાં રાજ ગર્ભિત ગ્રહણ ત્યાગ છે. ખાતા પણ જો કઈ ચૂરમાં કટકો ચૂરનું એમાં કોઈ કટકી આવી ગઈ પથ્થરની, શું કહેવાય, ચેરોડી ચેરોડી હોય છે ને હાથ જ ચેરોડી પથ્થરની જરૂરી હોય ને, બહુ થાંભલા ગયા હતા ને જરૂરી નથી પ્રવચન મનુષ્ય. એનો એક કણ આવી ગયો હોય ચૂરમાં મજા, તો પાદરો બે દાંત નીચે નડે કરે કટકે કટકે એટલે જીભે ને તારી વિના અંબા કરી નાખે. જય શ્રી કરી શકતો નથી. ભાઈ તને ચિંતાની ખબર નથી, જળને ચૈતન્ય બંને પ્રગટ સ્વભાવ ભિન્ન. એ પરદ્રવને હું ગ્રહું, એના કામ ને હું અનુકૂળ થાઉં તો એના કામ અનુકૂળ થાય. મારું લક્ષ્ય શરીરને ક્યાં લઈ જવાનું હોય તો ઇન્દ્રિયો ક્યાં જાય, એ ભ્રમ છે. કે બરાબર સમજાણું કઈ આવું ખરું કુતરા ભેદ જ્ઞાન સ્વરૂપ ચાલે એ એકતા તરીકે માનીને ચાર ગતિમાં રખડી રહ્યો છે. તેના અભિપ્રાયમાં આત્મ સ્વભાવનો ત્યાગ ને વિભાવ તથા પ્રભાવનું ગ્રહણ છે. તેના અભિપ્રાય મિથ્યા અભિપ્રાયમાં આત્મ સ્વભાવનો ત્યાગ છે, નાતા દ્રષ્ટાનો તેને જ્ઞાનીને ત્યાગ છે, વિભાવ ને પ્રભાવનું ગ્રહણ છે. શું કીધું સમજાણું, ઊંધી માનતાને લીધે તેનો બાય ગ્રહણ ત્યાગ રાગદેશ ગર્ભિત છે અને તેથી તેના અભિપ્રાયમાં આત્મ સ્વભાવનો ત્યાગ છે. હું જ્ઞાતા દ્રષ્ટા છું, કઈ પણ પરને ગ્રહણ લઉં એવું છે જ નહીં. હા હા હા, આ ભીખ અજ્ઞાનીની માનતામાં અભિપ્રાયમાં આત્મ સ્વભાવનો તો ત્યાગ છે. જાણનાર દેખનાર છું એમ કોઈ માનતો નથી, કંઈ કરું છું એમ માનીને સ્વભાવનો ત્યાગ
જીવાળ ને પળ પળ મૂક્યો માનતો નો. હા ઠીક નથી, સ્પષ્ટ રહી. અંતરાત્માને અભિપ્રાયમાં એટલે શ્રદ્ધા, માનતામાં એટલે માનતા, પર પદાર્થનો ગ્રહણ ત્યાગ જ નથી. પર વસ્તુને છોડવું કે ગ્રહણ એ જ્ઞાનના શ્રેષ્ઠ અભિપ્રાયમાં એ છે જ નહીં. અસ્થિરતાને લીધે થોડી રાગદેશની વૃત્તિ તૂટે, ધર્મીને પણ આત્મજ્ઞાનીને પણ જરી અસ્થિરતાને કારણે રાગદેશની વૃત્તિઓ થાય, પણ તેને તેની સાથે એકતા નથી. હા હા હા, સ્વામી પણ નથી. ધર્મીને નબળાઈને લઈને રાગદેશ થાય, પણ તેનું તેને ગણી પડતું નથી, તેમ તેની સાથે એકતા બધી નથી. આ વૃત્તિ પણ આત્મસ્વરૂપનું ગ્રહણ થતા આવી જે વિકલ્પ વૃત્તિ છે એ પણ આત્મસ્વરૂપનો એકાગ્ર થતા જેમાં ફીર થતા સ્વયં સમી જાય છે. બહુ સાદી ભાષામાં અધ્યાય કરવી જોઈએ હંમેશા. એક કલાક બે કલાક ચોપડા તપાસ કરતા તપાસવું જોઈએ. તમે શિષ્યા ઉપર ને નથી મળતી તો તમે એકદમ બન. એક તો સાકર વાળા બોલો છો, મૌખિક નથી કે, પણ એક ઘેરી નહીં, અમે એક ઘેરી નથી ત્યાં. સમાજિક સતત થયો નહીં, થોડી પંદર સકાની છે. ઘણા માણસ થઈ ગયા તમારા પંદર થઈ ગયા ખલાસ. છે કે આત્મા જ્ઞાયક ચૈતન્ય સ્વરૂપ, જેનો જાણવા દેખવાનો સ્વભાવ છે, એવું જેને અનુભવમાં આવ્યું એને અસ્થિરતાને કારણે જરી રાગદેશ થાય, છતાં તેની એકતા બુદ્ધિ નથી, કેમ કે જાણવા દેખવાના સ્વભાવની જાત નથી, એથી તેને રાગદેશની સાથે એકતા નથી અને તેનું ગણી પડતું નથી. બરાબર. હા હા હા, એથી સ્વયં સમી જાય નષ્ટ થઈ જાય. હા હા, અંતરમાં ત્યાગ ગ્રહણ કરનાર અંતરાત્મા કેવી રીતે કરે તે કહે છે. બરાબર. અડકાવી યુજીત મનસા આત્મનમ વાચકાયાભ્યામ મન સાવ્યવહારમ તુ સજેત વાકકાય યોજિતમ. જોડે મનસ આત્મને, જોડે મનસ આત્મને વચસ નથી કરી, વચસ ન કૃત વ્યવહારને. જોડે મનથી શું છે? સુજ્ઞ. છોડે મનથી સુજ્ઞ એમાં નથી છે. હા, ટીકા ઓછી કહું. અંતરાત્મા આત્માને યોજે એટલે સંબંધ કરે,
કોની સાથે? મન અને માણસ જ્ઞાન ભાવમન સાથે. મન થી આત્મા છે એવો ભેદરૂપ દુષાય કરે. મંત્રાત્મા પોતાના સ્વભાવની એકતા એમ કરે, વાણી કાયથી તેને વિયુક્ત કરે, પૃથક કરે. એ છે કે જ્ઞાન ભાવને એને મંજૂરી, જ્ઞાન ભાવને પોતાથી પોતામાં જોડે અને વચનને કાયાને પોતાથી તોડે અને જુદો કરે, વિયુક્ત કરે. સમજાવું કાંઈ? વાણિયાને કાયામાં આત્માનો અભેદરૂપ અધુષાય કરે, અધુષાય કરે નહીં. અહીંયા કહે છે કે અંતરાત્મા ધર્મ જીવ પોતાની જ્ઞાન પર્યાયને મનને એમ જીવે આત્મા સાથે જોડે છે અને વાણીને કાયાને પૃથક રાખે છે. વાણી અને કાયાની ક્રિયાને આત્મા સાથે એકત કરતો નથી. આ બોલે, ભાષણ આપે, વાતો કરે, વેપાર આદિ કે છે કે વાણીને કાયાને પરમાત્મા ભિન્ન રાખે છે. હા હા હા, એને એક પંક્ત કરતો જ્ઞાનની પર્યાયને આત્મા સાથે જોડે એક કરે છે અને દેહને વાણીની ક્રિયાને એનાથી જુદી પાડે છે. હા હા, સમજાવું કઈ? ભાવમાં નીકળી ગયું જ્ઞાન. મનમાં જળ ને ભાવ મન સંકલ્પ વિકલ્પ આઈન દે, મનન કરતી જે જ્ઞાનની પર્યાય એને આત્મા સાથે જોડે છે અને વાણીને દેહની ક્રિયા એનાથી નિયુક્ત નામ પર પ્રગટ થાય છે. હા હા, અને તેમ કરનાર વાત કાય ઉજિત વાણી કાય દ્વારા સંપાદિત પ્રતિપાદ પ્રતિપાદક ભાવરૂપ શિષ્ય ગુરુ સંબંધરૂપ પ્રવૃત્તિ નિવૃત્તિ વ્યવહારને કોની સાથે જોજે? મન સાથે. મનમાં આરોપિત વ્યવહાર નહીં, મનથી તદે મનમાં ચિંતવે નહીં. એની વિશેષ વ્યાખ્યા